ગાંધીધામ કોંગ્રેસ ધારાસભ્યના ઉમેદવાર કિશોરભાઈ પીગોલે અનેક મંદિરોના દર્શન કરી અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા. સાબરકાંઠા જિલ્લાના અમદાવાદ હિંમતનગર નેશનલ હાઈવે 8 ઉપર આવેલ પ્રાંતિજના વડવાસર ગામે અજાણ્યા વાહનની ટક્કરથી બાઇક ઉપર જઈ રહેલ પિતા પુત્રીને અકસ્માત નડ્યો હતો, જેમાં પિતાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ધામધા તાલુકાના ધ્રુમઠ ગામે સામાન્ય બાબતે મહિલા પર હુમલો, રાજકીય રંગ આપવાની કોશિશ. તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. હવે સમાચાર જોઈએ વિગતવાર. ગાંધીધામ કોંગ્રેસ ધારાસભ્યના ઉમેદવાર કિશોરભાઈ પીગોલે અનેક મંદિરોના દર્શન કરી અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા. ગાંધીધામ ધારાસભ્યના ઉમેદવાર કિશોરભાઈ પીગોલે મંદિરોના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ગાંધીધામ ધારાસભ્યના કોંગ્રેસના ઉમેદવાર તરીકે કિશોરભાઈ પીગોલની પસંદગી કરી હતી અને ખરેખર આ કિશોરભાઈની પસંદગી ગાંધીધામના રહેવાસીઓએ બહોળી સંખ્યામાં આવકાર્યું છે. કિશોરભાઈ પીગોલને ગાંધીધામ તાલુકાના લોકોનું મોટી સંખ્યામાં સાથ સહકાર આપવામાં રહ્યું છે. કિશોરભાઈએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર દ્વારા જૂઠા વાદાઓ કરીને જનતાને મૂર્ખ બનાવાયું છે, તેનો જવાબ લોકો દ્વારા ભાજપ સરકારને આપવામાં આવશે. કોંગ્રેસ આવશે અને ભાજપ સરકારને બતાવશે કે ખરેખર વિકાસ કોને કહેવાય. વિકાસના નામે ભાજપ સરકારે માત્ર અને માત્ર કૌભાંડ કર્યા છે. કોંગ્રેસ આવશે અને જનહિતના મહત્વના કાર્ય કરશે, કિશોરભાઈ દ્વારા આવું જણાવવામાં આવ્યું હતું. એબીજી ન્યૂઝ, કચ્છ. સૌપ્રથમ તો હું ગુજરાતની જનતાને આ ખુશીનો પર્વ નિમિત્તે શુભેચ્છા પાઠવું છું કે આવનારી 9 ડિસેમ્બરના તમારો કિંમતી મત આપી અને આ કોંગ્રેસ પાર્ટીને વિજય બનાવો એવી મારી અપીલ સાથે આજે શ્રી ગણેશ કર્યા તો મને બહુ ખુશીની લાગણી છે કે પહેલાં ભગવાનના દર્શન કરી અને આજે રૂટમાં ગાંધીધામ મત વિસ્તારના જે પણ બહુ પ્રતિષ્ઠિત જે મંદિરો છે એમના આશીર્વાદ લઈ અને આજે અમે અહીંયાથી સ્ટાર્ટ આપ્યું છે તો જાહેર જનતાને અને ગુજરાતની પૂરી જનતામાં એક અવાજ જે નીકળ્યો છે એ સાચો અવાજ સાચા અર્થમાં રહે એવી ભગવાનોને અમે પ્રાર્થના કરીએ છીએ. પબ્લિકનો કેવો આવકાર છે તમારો? પબ્લિકનો પ્રતિસાદ બહુ સારો છે. ભગવાનને એ પ્રાર્થના કરીએ છીએ કે સાચા અર્થમાં અને સાચો કામ, નેક કામ કરી અને પ્રજા વચ્ચે રહીએ એવી અમને ભગવાન અમારામાં એક માનવતા આપે. અને સાથે સાથે એટલું કહીએ છીએ કે જે ભાજપે અન્ય આ કુપોષણો અને આજે પબ્લિકને મૂર્ખ બનાવવાની વાતો કરે છે એ કોઈ પણ સહન નહીં કરે અને પબ્લિક એનો જવાબ હશે એવી અમને ખાતરી છે. જિલ્લાના અમદાવાદ હિંમતનગર નેશનલ હાઈવે 8 ઉપર આવેલ પ્રાંતિજના વડવાસર ગામે અજાણ્યા વાહનની ટક્કરથી બાઇક ઉપર જઈ રહેલ પિતા પુત્રીને અકસ્માત નડ્યો હતો, જેમાં પિતાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. પ્રાંતિજના વડવાસા પાસે મોડી સાંજે પ્રાંતિજ બાજુથી પોતાના ઘરે પિતા પુત્રી બાઇક ઉપર મજરા ખાતે જઈ રહ્યા તે સમયે કોઈ અજાણ્યા ભારે વાહન ચાલકે બાઇક ચાલક વિષ્ણુભાઈ બક્કાભાઈ બાજાણિયા
ઉંમરવર્ષ 32 કે જેઓને અડફેટે લેતા તેઓને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનું ઘટનાસ્થળ ઉપર કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. તો બાઇક ચાલક પાછળ સવાર તેમની પુત્રી શીતલબેન વિષ્ણુભાઈ ઉંમર જેઓની 16 વર્ષને શરીરે ઈજાઓ પહોંચતા તેને 108 મારફતે પ્રાંતિજ સિવિલ ખાતે ખસેડવામાં આવી હતી. તો નેશનલ હાઈવે ઉપર ટ્રાફિક જામની સમસ્યા થઈ હતી તો અકસ્માત અંગેના પ્રાંતિજ પોલીસને સમાચાર મળતા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી ટ્રાફિક હળવો કર્યો હતો. તો મૃતક વિષ્ણુભાઈ બકાભાઈ બજાણિયા પ્રાંતિજ સિવિલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા અને અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. સંજય રાવલ, એબીજી ન્યૂઝ, પ્રાંતિજ. ધામધા તાલુકાના ધ્રુમઠ ગામે સામાન્ય બાબતે મહિલા પર હુમલો, રાજકીય રંગ આપવાની કોશિશ. કહેવાય છે કે રાજકારણ ખૂબ જ ગંદી રમત માનવામાં આવે છે ત્યારે હાલમાં ચૂંટણી નજદીક આવતા રાજકારણની કાર્યશૈલી પટોચ પર છે. આવા સમયે કોઈ પણ બનાવમાં રાજકારણ ઘૂસવાના કિસ્સા સૌથી વધુ બને છે. દરેક પક્ષ પોતપોતાના અંગત સ્વાર્થ માટે રાજકારણને વચ્ચે લઈ આવે છે. તેવો જ એક બનાવ ગઈકાલે ધામધા તાલુકાના ધ્રુમઠ ગામે બનવા પામ્યો છે જેમાં બાજુમાં રહેતા બે પરિવારને સામાન્ય બોલાચાલી થતા વાત વણસી હતી અને એક પરિવાર દ્વારા સામે મહિલા ઉપર હુમલો કરતા મહિલાને ગંભીર ઈજા પામી હતી. આ બાબતને રાજકીય રંગ આપવામાં સમગ્ર શહેરમાં ઈજાગ્રસ્ત થયેલ મહિલાને કોઈ એક પક્ષની મહિલા કાર્યક હોવાની અફવા ફેલાવાઈ હતી જેના લીધે બંને પક્ષ સામસામે આવી જાય તેવા હેતુથી આવું બદકામ કરી અફવા ફેલાવાઈ હતી. આ બાબતની જોડાણપૂર્વક વાત કરીએ તો ગઈકાલે ધામધા તાલુકાના થ્રુમઠ ગામે રહેતા જ્યોતિબેન દલસુભાઈ કોળી નામના મહિલા પોતાના ઘર આંગણે પાણી ઢોળતા હતા ત્યારે બાજુમાં રહેતા ઠાકોર સમાજના પરિવાર દ્વારા તેઓને વારંવાર ગંદુ પાણી પોતાના આંગણામાં નાખવાની મનાઈ કરી હતી જે સામાન્ય બાબતે મોટા ઝઘડાનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું જેમાં બોલાચાલી દરમિયાન વાત વધુ વસરતા પાડોશી પરિવારમાં રહેતા ભીખાભાઈ શિવાભાઈ, ગોદાવરીબેન ભીખાભાઈ, ધીરુભાઈ શિવાભાઈ તથા મીનાક્ષીબેન ભીખાભાઈ દ્વારા જ્યોતિબેન ઉપર ધોકા તથા પાઇપથી હુમલો કરતા જ્યોતિબેનને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત જ્યોતિબેનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા પરંતુ આ બાબતની જાણ રાજકીય નેતાઓને થતાની સાથે જ ઝઘડાને રાજકીય રંગ આપવા માટે ઈજાગ્રસ્ત થયેલ મહિલા પક્ષ સાથે જોડાયા હોય અને ચૂંટણી સમયે રાજકારણ વધુ ગરમાય તે હેતુથી ઈજાગ્રસ્ત પક્ષ સાથે જોડાયેલ મહિલા કાર્યકરને રાજકીય પક્ષની દાજ રાખી હુમલો કર્યો હોવાની અફવા સમગ્ર પંથકમાં ફેલાવાઈ દેવાઈ છે. જોકે આ સામાન્ય ઝઘડાની વાતને રાજકીય રંગ આપતા જિલ્લા પોલીસ વડા પાસે પહોંચી હતી પરંતુ જિલ્લા પોલીસ વડાએ પોતે જ સત્ય હવાત બહાર લાવી હતી અને જણાવ્યું હતું કે ઈજાગ્રસ્ત મહિલાને કોઈ પણ જાતના રાજકીય સ્ટંટના લીધે અફવા ફેલાવી છે. આ અફવા છે અને રાજકીય પક્ષ સાથે જોડાવાથી તેઓના પર હુમલો થયો આ વાત પણ બિલકુલ ખોટી હોવાનું જણાવાયું હતું. શાહરૂખ સિપાઈ, એબીજી ન્યૂઝ, ધાંગધ્રા. વડિયામાં આવેલ આઈટીઆઈમાં ગંદકીના ગંધ જોવા મળી રહ્યા છે તો એવામાં 3-3 દિવસ લાઇટો કપાઈ જાય છે તો વિદ્યાર્થીઓને ટલ્લા ગલ્લા મારવાની છૂટો આપે છે. વડી આઈટીઆઈનું શિક્ષણ અને કાયમી હાફ ડે રજા જોવા મળી રહી છે. જાણવા મળતી વિગતો અનુસાર અમુક વડીલોના જણાવ્યા મુજબ ક્યાં પહેલાનું શિક્ષણ અને ક્યાં અત્યારનું શિક્ષણ. પહેલાના શિક્ષણમાં એનસીસી, રમતગમતો, કસરતો જેવા શિક્ષણો વખણાતા અને વડીયામાં મોટા મોટા વણિકો શિક્ષણ માટે અહીં અભ્યાસ કરતા. પહેલાના શિક્ષકોના નામ હજુ એ પબ્લિકમાં સાંભળવા મળે છે કે પહેલાના શિક્ષણમાં અને અત્યારના શિક્ષણમાં કેટલો ફરક પડ્યો છે. પહેલા વિદ્યાર્થી સાહેબોનું માન સન્માન જાળવતા કોઈ જગ્યાએ ફાલતું જોવા ન મળતા અને અત્યારે શિક્ષકો સહિત ગલ્લા અને તલ્લા મારતા જોવા મળે છે. વડીયાના વડીલોનું કહેવું છે કે વડીયામાં જે લોકોએ પહેલા શિક્ષણ મેળવ્યું છે તે લોકો હજુ પોતાના ગુરુનું માન જાળવી રાખે છે તો અત્યારે શિક્ષકો જ પોતાના વિદ્યાર્થીનું લોલમ લોલ ચલાવે છે. ઉલ્લેખનીય છે કે આઈટીઆઈમાં સરકારશ્રીના યોજના મુજબ કોપાના ટ્રેન્ડમાં ટેબ્લેટનું વિતરણ થયું જેમાં કુલ વિદ્યાર્થીઓ 51 છે ને ટેબ્લેટ 40 વિદ્યાર્થીને આપ્યા તો 11 વિદ્યાર્થીને શું અને પોતાના અભ્યાસમાં ટેબ્લેટ વગર શું કરવાનું. જે વિદ્યાર્થીઓની આશા હતી 4G ટેબ્લેટની અને 3G હાથમાં આવતા આશા નિરાશામાં ફરી વળી છે એમાં 11 વિદ્યાર્થીઓ નાસીપાસ થયા છે. ટેબ્લેટ ન મળતા એવામાં 3-3 દિવસો લાઇટો કપાઈ ગઈ. બિલ ના ભરવાને કારણે વડીયા આઈટીઆઈના વિદ્યાર્થી શિક્ષકોની અને પ્રિન્સિપાલની ગેરહાજરીને લઈને પરેશાન થઈ ગયા છે. દિવાળી જેવા તહેવારો ઉપર 10 દિવસનું વેકેશન અને હાફ ડે કાયમી રજાઓ હોય છે. પ્રિન્સિપાલ અને શિક્ષકોની મનમાની લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
પરેશ પરમાર, એબીજી ન્યૂઝ, વડિયા. નમસ્કાર, આજે રોજ ઔદ્યોગિક તાલીમ સંસ્થા વડિયા ખાતે કોમ્પ્યુટર સેગમેન્ટ સંલગ્ન ટ્રેડ ઓપા ખાતે સરકારશ્રી દ્વારા મંજૂર થયેલ SR7 ટેબ્લેટ તાલીમાર્થીને આપેલ છે, જે પૈકી સરકારમાંથી આવેલ 40 ટેબ્લેટનું આજે વિતરણ કરાયેલ છે. જેટલા વિદ્યાર્થી હાજર હતા તે પૈકી 22 વિદ્યાર્થીઓ અને તાલીમાર્થીઓ મહિલા તાલીમાર્થીને ઉપર ટેબ્લેટ વિતરણ કરેલું છે. બાકી જે સરકારમાં ઘટ છે એ આ જ્યારે ઉપરથી આવશે સરકારમાંથી ત્યારે આપણે વિતરણ કરી આપશું. આ ટેબ્લેટ SR7 અને PC ટેકનોલોજી ધરાવે છે, જે તાલીમાર્થીઓને ડિજિટલ ટ્રાન્ઝેક્શન અને ઓનલાઈન સ્ટડી માટે અને ખાસ કરીને પોપર ટ્રેડે લગતી ઓબ્વિયસ કે સામગ્રી માટે બહુ ઉપયોગી રહેશે. અહીંયા સર 11 તમે પાંચે છો, બીજા વિદ્યાર્થી ક્યાં? બીજા તમારે દિવાળી વેકેશન પડ્યું હતું, કેટલા સમય કેટલા દિવસનું પડ્યું હતું? 8 દિવસનું. કોણે આપ્યું હતું રજા? મેડમ કયા મેડમ? ઓકે, આ કયો તમારો ટ્રેડ છે? ઓકે. वर्ल्ड कप की जीत हो या T20 का जोश, न्यू ईयर पार्टी हो या बर्थडे बैश, गणपति का आगमन हो या नवरात्रों का शुभारंभ, दिवाली की रोशनी हो या होली के रंग, जिंदगी की हर खुशियों में स्वाद का संग, पेश है IO प्लस नमक, जिंदगी का स्वाद बढ़ाए. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચાર જોઈએ વિગતવાર. સાવરકુંડલાના મેવાસા ગામે ફાર્મ હાઉસમાં લાગી ભયંકર આગ. સાવરકુંડલાથી 20 કિલોમીટર મેવાસા ગામે રાજકોટના વતનીની માલિકીની જગ્યામાં કોઈ કારણોસર આગ લાગતા ફાર્મ બળીને ખાક. આ આગ લાગતા અંદાજે 400 વીઘામાં આગ પ્રસરી જવા પામી હતી. સાવરકુંડલા નગરપાલિકાને જાણ થતા ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચી જતા 1 કલાક આસપાસ આગને કાબુમાં લેવામાં આવી હતી. તેમજ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને ગામ લોકોની મદદથી તાત્કાલિક આગને કાબુમાં લેવામાં આવી હતી. એબીજી ન્યૂઝ, સાવરકુંડલા. રાજુલા જાફરાબાદ તાલુકામાં કોંગ્રેસમાં ભૂકંપ વિધાનસભાની ચૂંટણીની ટાણે જ રાજીનામું આવ્યું. અમરેલી જિલ્લાના રાજુલામાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને રાજુલા જાફરાબાદમાં આગવું સ્થાન ધરાવતા અને આ તાલુકાના કદાવર નેતાની એક ઓળખ છે, જેઓ ભાજપનો કેસરિયો ખેસ પહેરતા પીઠાભાઈ નકુ. હજુ પણ આ તાલુકાના કોંગ્રેસના અનેક નેતાઓ ભાજપમાં જોડાય તેવી પૂરી સંભાવના છે. રાજુલાની ચૂંટણીમાં નવો વળાંક આવતા સમગ્ર સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને મોટું નુકસાન થવાની પૂરી સંભાવના અને રાજુલા જાફરાબાદમાં નવા સમીકરણો બદલાવાની શક્યતા. અશોક મળવાર, એબીજી ન્યૂઝ, બગસરા. ગરીબોના તારણહાર એવા નિર્દોષાનંદજી સ્વામી વધારે પડતા સાવરકુંડલા ખાતે સેવાકીય પ્રવૃત્તિઓ માટે રોકાણ કરતા હતા. આજ રોજ ટીંબી ખાતે તેમનું બ્રહ્મલીન થતા તેમના ભક્તો સહિત તમામ વર્ગોના સમાજમાં ભારે શોકની લાગણી છવાયેલ છે. પૂજ્ય નિર્દોષાનંદજીના પાર્થિવ દેહને હરિદ્વાર ઋષિકેશ ગંગા નદીમાં જળ સમાધિ આપવામાં આવી, તેમજ મોટી સંખ્યામાં દેશ વિદેશથી ગુરુજીના પાર્થિવ દેહના દર્શન કરવા લોકો આવ્યા હતા, તેમજ વાસ્તે ગાસ્તે ગુરુજીની વિદાય આપવામાં આવી હતી. અશોક મળવર, એબીજી ન્યૂઝ, બગસરા. પરમ પૂજ્ય દયા સિંધુ બ્રહ્મનિષ્ઠ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજે કાલે 3:45 પોતાના દેહનો ત્યાગ કરી અને બ્રહ્મમાં ભળી ગયા છે. પોતે અગાઉથી જ ભગવાનનો સંકેત પામી ગયા હતા, એટલા માટે અગાઉથી જ એમણે કીધું હતું કે આ શરીરનો હવે ભરોસો નથી, ક્યારે શું થાય. અને કાલે સવારે જે એમના પટ શિષ્ય ભોળાનંદજી અને સદાનંદજીને એવું કીધેલું કે આ શરીરની જળ સમાધિ ઋષિકેશમાં ગંગા કિનારે જ આપી દેજો, એટલા માટે અમે આજે અહીંથી નીકળી 11:30 ભાવનગર મુકામે જઈશું અને ભાવનગરથી એર ફ્લાઇટ દ્વારા દેહરાદૂન જઈ અને દેહરાદૂનથી ગુરુજીના દેહને ગંગામાં જળ સમાધિ આપવા માટે
હરદ્વાર લઈ જવાના છીએ. હળવદના રાણેકપર ગામે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ. ગોલતર પરિવારના 98 દંપતીઓ હોમ હવનમાં ભાગ લીધો. હળવદ તાલુકાના રાણેકપર ગામે ગોલતર પરિવાર દ્વારા આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી ભવ્યથી ભવ્ય પ્રારંભ થયો હતો, જેમાં આવતીકાલે પરમ પૂજ્ય મહંત શ્રી ઘનશ્યામ પુરીજી બાપુ ખાસ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવશે. હળવદની સમીપ આવેલ રાણેકપર ગામે ગોલતર પરિવાર આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી પ્રારંભ થતા સવારે માંડવા રોપાણ બાદ મા શક્તિના હોમ હવનના યજમાનમાં 98 દંપતીઓ બિરાજમાન થયા હતા. આ વેળાએ ભરવાડ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 24મીએ ગુજરાતી ફિલ્મ સ્ટાર અને ગાયક રાજદીપ બારોટ તથા ટહુકતી કોયલ વનિતાબેન બારોટ આ કાર્યક્રમમાં રાસ ગરબાની રમઝટ બોલાવશે. આ ભવ્યથી ભવ્ય મહોત્સવમાં ઝાલાવાડના લીંબડી, ધાંગધ્રા, પાટડી, લખતર, સાયલા, ચૂડી તેમજ મોરબી જિલ્લામાંથી ભાવિકો આવી પહોંચ્યા હતા. રાણેકપર ગામે યોજનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આઈ માતા જાનુઆઈ તેમજ માનુઆઈ ભાવિક ભક્તોને આશીર્વચન પાઠવશે. આજથી રાણેકપર ગામે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં માંડવા રોપાણથી પ્રારંભ થયો હતો, જેમાં જુદા જુદા કાર્યક્રમો યોજાશે અને ત્યારબાદ તારીખ 25ના શનિવારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્ણાહુતિ થશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગોલતર પરિવાર દ્વારા તમામ તૈયારીઓ આરંભી દેવાઈ છે. ઉપરાંત મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે ભાવિક ભક્તોમાં અનેરો ઉત્સાહ છવાયો છે. જગદીશ પરમાર, એબીજી ન્યૂઝ, હળવદ. નવું ગામ, મોરબી, રાણકપર, રૂપાવટી, રખઈ, આટલા ગામના ભાઈ 150 ઘર થઈ છે. 98 અમારા આટલા છે, 98 હાથક ભાઈ છે, 49 ઘર છે, 49 નામ માંડવાના છે. કાલ બાપુ પંચમપુરી બાપુ આવે છે, બીજા બધા સંતો 8 સંતો આવે છે. એમાં 24 તારીખે રાતે રાસ પ્રોગ્રામ છે. આજ 23 તારીખે ડાકલાનો પ્રોગ્રામ છે, 24 તારીખે રાજમંડળને કાર્યક્રમ રાખેલ છે. અત્યારે આ કાર્યક્રમમાં તમારા સમાજના કેટલા લોકો અહીંયા? હાલમાં અમારા સમાજના આગળ 5,000-7,000 જેવા માણસો છે. અને હજી કાલ માણસો બીજા આવશે. આવતીકાલનો રાતે રાજમંડળ છે, એ માતાજીના અમારે કાર લેવાના છે, બાબરી નામ માંડવાના છે 49. અને આજે 98 હાથક છે. અને આમાં નવું બહુ સારું દેખાય, બહુ સરસ દેખાય છે. તો દર્શક મિત્રો, આજના સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ગાંધીધામ કોંગ્રેસ ધારાસભ્યના ઉમેદવાર કિશોરભાઈ પિગોલે અનેક મંદિરોના દર્શન કરી અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા. સાબરકાંઠા જિલ્લાના અમદાવાદ હિંમતનગર નેશનલ હાઈવે 8 ઉપર આવેલ પ્રાંતિજના વડવાસર ગામે અજાણ્યા વાહનની ટક્કરથી બાઇક ઉપર જઈ રહેલ પિતા પુત્રીને અકસ્માત નડ્યો હતો, જેમાં પિતાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ધામધા તાલુકાના ધ્રુમઠ ગામે સામાન્ય બાબતે મહિલા પર હુમલો, રાજકીય રંગ આપવાની કોશિશ. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી જોવાનું ચૂકશો નહીં એબીજી ન્યૂઝ. નમસ્કાર.